भरूच शहर तथा जिल्लामां फार्मसीना अभ्यासक्रम माटे जाणीती लक्ष्मी नारायण देव कॉलेज ऑफ कॉमर्सनी गुजरात टेक्निकल युनिवर्सिटी तरफथी 100 कैडेट्सना एनएसएस युनिटनी फाळवणी करवामां आवता कॉलेजमां खुशीनो माहोल जोवा मळी रह्यो छे। भरूच शहેરના બુલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની સિદ્ધિઓમાં વધુ એક પીછું ઉમેરાયું છે। કોલેજને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી તરફથી 100 કેડેટ્સના એનએસએસ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। આ યુનિટના ઉપક્રમે કોલેજ ખાતે સોમવારના રોજ 50 કરતાં વધારે ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર કિશોર ઢોલવાણીએ જણાવ્યું હતું કે કોલેજને એનએસએસ કેડેટ્સની ફાળવણી એ ગૌરવની બાબત છે। હવે અમે સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અભિયાન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી શકીશું। આજે પ્રથમ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના પરિસરમાં 50 કરતાં વધારે ઔષધીય રોપાઓનું વાવેતર કરાયું છે। ઔષધીય રોપાઓની પસંદગી પાછળનું કારણ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમના અભ્યાસ દરમિયાન સારી જાતના રોપાઓ મળી રહે તે રાખવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વધુ અભ્યાસ સ્તરીય પ્રવૃત્તિ એનએસએસની મદદથી કરવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજિંગ ડિરેક્ટર MS જુલી તથા ટ્રસ્ટી યોગેશ પારીખ સહિત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફનું માર્ગદર્શન સાંપડ્યું હતું। લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી એનએસએસનું 100 વિદ્યાર્થીઓની યુનિટ અલોટ કરવામાં આવેલ છે અને એનએસએસ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે નેશનલ એજ્યુકેશન પોલિસી ઉપર સેમિનાર, સ્વચ્છ ભારત અભિયાન, વિવિધ ઔષધ પ્લાન્ટનું વાવેતર, સરકારની જે વ્યવસ્થા, જે લોકોની સ્કીમો હોય એના વિશે લોકોને અવેર કરવાનું, એવા બધા અલગ અલગ કાર્યક્રમ ચાલતા હોય છે, તેવા કાર્યક્રમના ભાગરૂપે આજે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઔષધીય પ્લાન્ટનું વાવેતર ડિસેમ્બરની એક્ટિવિટી કરવામાં આવેલ અને તેમાં બધી ફેકલ્ટીને અલગ અલગ ઔષધીય પ્લાન્ટ વિશે માહિતગાર કરવામાં આવેલ છે અને તે બદલ અને આ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીને એનએસએસનું 100 વિદ્યાર્થીઓની યુનિટ આપવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી તરફથી અમે આભારી છીએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।